હવે આગળ વાત કરીએ તો આમોદમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા સ્થાનિકોને મુશ્કેલીમાં મુકાવવાની નોબત આવી. ગતરોજ ભરૂચમાં આમોદમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા હતા. માત્ર 15-20 મિનિટ વરસાદ પડ્યો હતો, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આમોદનગરમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કહેવા પૂરતી હોવાથી લોકોને મુશ્કેલીમાં મુકાવવાની નોબત આવી હતી. પ્રી મોન્સૂન કામગીરીમાં આમોદ નગરપાલિકાએ તિલક મેદાન, મચ્છી માર્કેટ અને નગરની બોક્સ ગટરો સાફ કરવામાં તદ્દન નિષ્ફળ ગયું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. આમોદમાં અડધા નગરનું પાણી તિલક મેદાન ખાતે આવે છે અને તે ગટર સાફ ન થતાં વરસાદી પાણી લોકોની દુકાનોમાં ઘૂસી ગયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદે જ મુખ્ય બજારમાં તિલક મેદાનથી ટાવર ચોક સુધી સોનાની દુકાન, શાકભાજીની દુકાન તો કેટલીક અનાજની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે પુરસા રોડ નવનગરીમાં ટેલિફોન એક્સચેન્જની સામે ગટર સાફ ન કરતા વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યું હતું. યાકુબ પટેલ, જેડે ટીવી, ભરૂચ. ભાજપ શાસિત આમોદ નગરપાલિકાના શાસનમાં આજે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગયેલી છે. આમોદનું કહેવાય કે આમોદ તિલક મેદાનમાં જે મેઇન સર્કલ છે ત્યાં આગળ આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે, તે આ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી. જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી. આમ જે મચ્છી માર્કેટની ગટર છે મેઇન, ત્યાં પણ સ્પષ્ટપણે જે કહેવાય એ પ્રકારનું કામગીરી થયેલી નથી. અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો, ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી. આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે. ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના 8 લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં 11 લાખની કામગીરી છે, તે પણ વગર ટેન્ડરિંગની મિલીભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે. સ્પષ્ટપણે કામગીરી